ગુજરાતમાં બટાટાનું સ્ટોક કરેલ ખેડૂતો અને વેપારીઓને ફરી એકવાર મોટું નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. હાલ બટાટાની પડતર કરતાં અડધા પણ નાણાં ન આવતા ખેડૂતો અને વેપારીઓને કરોડોનું નુકસાન વેઠવવાનો વારો આવ્યો છે. ત્યારે સરકાર આ બાબતે સહાય અને લોનમાં વ્યાજ માફ કરે તેવી માંગ ઉઠી છે. બનાસકાંઠા જિલ્લામાં ચાલુ વર્ષે ખેડૂતોએ બટાટામાં સારા ભાવની આશાએ મોટા પ્રમાણમાં વાવેતર કર્યું હતું. ગત વર્ષને બાદ કરતાં છેલ્લા 5 વર્ષથી બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો બટાટામાં મોટું નુકસાન વેઠી રહ્યા છે. ગત વર્ષે પણ કોરોના વાયરસની મહામારીના કારણે બહારના રાજ્યોમાં બટાટાની માંગ વધી હતી, જેના કારણે બનાસકાંઠા જિલ્લામાં ખેડૂતોના બટાટાનો ભાવ ઊંચો આવ્યો હતો. ત્યારે આ વર્ષે પણ ખેડૂતોને ફરી એકવાર બટાટામાં સારા ભાવ મળશે તેવી આશા જાગી હતી, જેથી બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોએ ચાલુ વર્ષે ફરી એકવાર મોંઘા દાટ બિયારણો લાવી ખેતરમાં બટાટાનું મોટા પાયે વાવેતર કર્યું હતું. 5 વર્ષની મંદીમાંથી ખેડૂતો બહાર આવશે તેવી આશાએ બનાસકાંઠા જિલ્લામાં સૌથી વધુ ડીસા તાલુકામાં બટાટાનું વાવેતર થયું હતું. આ વર્ષે બનાસકાંઠામાં 3,10,00,000 બટાટાના કટ્ટાનો સંગ્રહ કોલ્ડ સ્ટોરેજમાં કરવામાં આવ્યો હતો. વેપારીઓએ સારા ભાવની આશાએ 150 રૂપિયાથી માંડીને 175 રૂપિયાના ભાવે બટાટાની ખરીદી કરીને બટાટાનો સ્ટોર કર્યો હતો. પરંતુ કોરોના વાયરસની બીજી લહેર આવી જતાં બટાટાનો નિકાસ ન થઈ શક્યો અને અત્યારે પણ કોલ્ડ સ્ટોરેજમાં 2,50,000 બટાટાના કટ્ટા પડ્યા છે અને અત્યારે બટાટાનો ભાવ 50 રૂપિયાથી 75 રૂપિયા જ મળી રહ્યો છે. આટલા ભાવમાં વેપારીઓને ભાડું, ખર્ચ, મજૂરી પણ ન નીકળતા બટાટામાં વેપારીઓને 700 કરોડ રૂપિયાનું નુકસાનનો અંદાજ જોવા મળી રહ્યો છે. અત્યારે બટાકાના ભાવ જે સ્ટોક થયો હતો જે 7 રૂપિયાની આજુબાજુનો થયો હતો અને એના ઉપર ખર્ચો લગભગ 5-1 રૂપિયાનો ખર્ચો ચડી ગયો, તો 12 રૂપિયાની આજુબાજુની કોસ્ટિંગના બટાકાનો અત્યારે 6-6.5 રૂપિયાનો ભાવ ચાલી રહ્યો છે. અત્યારે જે બનાસકાંઠાના 200 કોલ્ડ સ્ટોરેજની અંદર જે 3 કરોડની આજુબાજુનો સ્ટોક થયો હતો, 3 થી 3 કરોડ 10 લાખની આજુબાજુ, એમાંથી 60 લાખની આજુબાજુની નિકાસી થઈ છે. અત્યારે 2 કરોડને 40-50 લાખ કટ્ટાનો સ્ટોક હજુ પડ્યો છે અને એવરેજ ખેડૂત હોય, વેપારી હોય, સ્ટોકિસ્ટ હોય, જે બી હોય, એમને આશરે 200-225 રૂપિયાનું પર પેકેટ નુકસાન જઈ રહ્યું છે. તો ઓલ ઓવર જતાં લગભગ 600-700 કરોડ રૂપિયાનું બનાસકાંઠા જિલ્લાને નુકસાન છે. સરકારે આમાં એક જે મિનિસ્ટર ઓફ ફૂડ પ્રોસેસિંગની સ્કીમ આવી છે અત્યારે, જે બીજા સ્ટેટોને એનો લાભ મળી રહ્યો છે, તો ગુજરાતને અને એમાં ઇન્વોલ્વ નથી કર્યું, તો ગુજરાતને ઇન્વોલ્વ કરી અને ખેડૂતોને કમિશન એજન્ટ કે બધાને લાભ અપાવવો જોઈએ. સરકારે સમગ્ર ગુજરાતમાં સૌથી વધુ બટાટાનું વાવેતર બનાસકાંઠા જિલ્લામાં થાય છે, તેમાં વળી બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકામાં બટાટાનું સૌથી વધુ ઉત્પાદન થતું હોવાના કારણે ડીસાને બટાટાની નગરી તરીકે ઓળખવામાં આવે છે. ચાલુ વર્ષે કોરોના વાયરસની બીજી લહેરના કારણે બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકામાં બટાટાના ઊંચા ભાવ હોવાથી ખેડૂતોને મોંઘા દાટ બિયારણો લાવી પોતાના ખેતરમાં બટાટાનું વાવેતર કર્યું હતું. પરંતુ જ્યારે બટાટાનું ઉત્પાદન શરૂ થયું, બરાબર તે જ સમયે ભાવ નીચે ઉતરી જતાં ખેડૂતોને મોટું નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. છેલ્લા 5 વર્ષથી બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો બટાટામાં નુકસાન વેઠી રહ્યા છે, ત્યારે આ વર્ષે પણ ફરી એકવાર બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોને બહારના રાજ્યોમાં બટાટાની માંગ ઘટતા કરોડો રૂપિયાનું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. અત્યારે તો બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો સરકારની સહાયની આશ લગાવીને બેઠા છે, ત્યારે સરકાર દ્વારા બટાટામાં ખેડૂતોને સહાય આપવામાં આવે તેવી ખેડૂતો અને વેપારીઓ માંગ કરી રહ્યા છે. ગયા વર્ષે બટાકામાં ઐતિહાસિક તેજીના કારણે બટાટાનું વાવેતર અને ઉત્પાદન વધ્યું છે, જેના કારણે બનાસકાંઠા જિલ્લાના કોલ્ડ સ્ટોરેજમાં ગયા વર્ષ કરતાં 60-70 લાખ કટાનો સ્ટોક વધુ થવા પામ્યો છે, જેના કારણે 15-20 હજાર ખેડૂતોને અત્યારે આર્થિક નુકસાન થઈ રહ્યું છે. તો આપના માધ્યમથી ગુજરાત સરકારને કહેવા માગું છું કે જે 2017માં ટ્રાન્સપોર્ટ સબસિડી અને ભાડામાં સબસિડી આપી હતી એવી જે સહાય કરે, તો જે એમને આર્થિક નુકસાન થઈ રહ્યું છે એમાં થોડું નુકસાન ઓછું થાય એવા આપના માધ્યમથી હું જાણ કરવા વિનંતી કરું છું.